મિત્રો આપણે સમજીએ આગળનો ટૉપિક કે જૈવ વિવિધતાનું સંરક્ષણ આપણે કેવી રીતે કરવું જોઈએ હવે જૈવ વિવિધતાનું સંરક્ષણ સામાન્ય રીતે બે ટેકનિકથી કરવામાં આવે છે એકનું નામ છે સ્વસ્થાન સંરક્ષણ અને બીજું છે નવસ્થાન સંરક્ષણ હવે આમ તો નામ જ આપણને સમજાવે છે કે સંરક્ષણની ટેકનિક શું છે પહેલાં આપણે શબ્દ સમજીએ જુઓ સ્વસ્થાન સ્વ એટલે પોતાનું સ્થાન સંરક્ષણ એટલે કે પોતાના સ્થાને જ સંરક્ષણ કરવું જૈવ વિવિધતા જે સ્થાને જોવા મળે છે તે સ્થાને જ કાંઈક એવું પ્રયોજન કરવું કે જેથી જૈવ વિવિધતા જળવાય હું તમને સાદું એક્ઝામ્પલ આપું તો ગીરની અંદર ધારો કે સિંહની સંખ્યામાં ઘટાડો થતો હોય તો સિંહ જે વિસ્તારમાં જોવા મળે છે મીન્સ કે ગીર ત્યાં જ આપણે કંઈક એવું પ્રયોજન કરીએ કે જેથી સિંહની જે સંખ્યા છે તેને જાળવી શકાય બીજું સ્વસ્થાન સંરક્ષણ જે છે કે જેમાં આપણે જોયું કે જે તે સ્થાને જ સંરક્ષણ કરવામાં આવે તો અહીં આપણે સિંહનું સંરક્ષણ કરીશું કે કોઈ પણ ચોક્કસ વનસ્પતિની જાતિ પણ હોઈ શકે અન્ય પ્રાણીઓ પણ હોઈ શકે તો સ્વસ્થન સંરક્ષણની અંદર કોઈ એક સજીવ ને ધારો કે સંરક્ષણ કરવાનો છે તો તેની સાથે સાથે તે વિસ્તારમાં જોવા મળતી અન્ય જાતિઓ પણ સંરક્ષિત થાય અને કરવી જ પડે કઈ રીતે કે તમે જો ખાલી સિંહને બચાવો છો અને સિંહ જેના ઉપર નભે છે સપોઝ કે તે હરણ જે છે એના ઉપર નભતું હોય ખોરાક માટે તો હરણને પણ બચાવવું જોઈએ હરણ છે એ કોઈ ચોક્કસ વનસ્પતિઓ ઉપર નભતું હોય તો એને પણ બચાવવી જોઈએ એટલે સ્વસ્થાન સંરક્ષણની અંદર ધારો કે આપણો ફોકસ કોઈ પણ એક જ જાતિ છે તો પણ એક જ જાતિની સાથે સાથે અન્ય જાતિઓ પણ સાથે સાથે સંરક્ષિત થાય છે નવ સ્થાન સંરક્ષણ એટલે શું શબ્દ જ સમજાવે છે કે નવ નવા સ્થાને સ્થાને સંરક્ષણ કરવું આ છે સ્થાને કરવું આ છે નવા સ્થાને સંરક્ષણ કરવું ચાલો તો આ બે ટેકનિક છે હવે એમાંથી કઈ ટેકનિક ઉપયોગમાં લેવી એના પાસાઓ શું છે અથવા એની એની પાછળ શું શું નિયમ જેવું છે નિયમ તો ન કહી શકાય ધ્યાન હવે સપોઝ કે બહુ ડેન્જર કંડિશન હોય બહુ ડેન્જર કંડિશન હોય તો નવસ્થાન સંરક્ષણ અપનાવવામાં આવે અને એટલી બધી ડેન્જર કન્ડિશન નથી તો સ્વસ્થાન સંરક્ષણ કરવામાં આવે ઉદાહરણ તરીકે સમજાવું એક સાદું ઉદાહરણ આપું કે ધારો કે ગીરના જંગલમાં પચાસ હજાર સિંહ છે આ પચાસ હજારમાંથી સિંહની સંખ્યા પાંચ હજાર થાય તો સ્વસ્થાન સંરક્ષણ અપનાવવામાં આવે પરંતુ પચાસ હજારમાંથી ખાલી પાંચસો થઈ જાય બસો થાય ત્રણસો થાય તો નવસ્થાન સંરક્ષણ અપનાવવામાં આવે એટલે બહુ વધારે પડતી ડેન્જર કન્ડિશન થાય હવે પચાસ હજારમાંથી પાંચસોથી ત્રણસો થી બસો થી આનું મિનિંગ એમ કે અહીંયા વધારે પડતી સિચ્યુએશન ડેન્જર છે તમે ત્યાં જો સ્વસ્થાન કરશો એ એ વસ્તુ એપ્લાય કરશો તો કદાચ એવું પણ બને કે તમે હજી જ્યારે જ્યાં સુધીમાં એપ્લાય કરી લેશો ત્યાં સુધીમાં જે બસો ત્રણસો વહીધા છે એ પણ ન રહીએ તો સાવ લુપ્ત થઈ જાય એટલે અતિશય ડેન્જર કન્ડિશનમાં નવસ્થાન અતિશય ડેન્જર નથી પણ ડેન્જર છે સ્વસ્થાન હવે બીજી વસ્તુ કે એવી કેમ ખબર પડે કે અહીંયા જાતિઓ લુપ્ત થઈ ગઈ તો બહુ સિમ્પલ વાત છે એનો અભ્યાસ કરવો પડે આપણે જે તે કોઈ રિજિયન છે અહીંયા ચોક્કસ સમયે એની જાતિઓની ગણતરી થવી જોઈએ તો આપણને ખ્યાલ આવે આવી જાતિઓની ગણતરી કોણ કરે તો કે જે તે સરકાર પણ કરે ઉપરાંત વિશ્વ લેવલે આયુસીએન સંસ્થા જેના વિશે આપણે બે ત્રણ જગ્યાએ જોયું કે આયુસીએન સંસ્થા જે છે એ કેટલી જાતિઓ લુપ્ત થઈ એના ઉપર ધ્યાન રાખે છે એની પાસે એની ગણતરી છે કેટલી જાતિઓ જોવા મળે છે એની ગણતરી છે તો આ જ આયુષિયન સંસ્થા હોટસ્પોટ ને શોધે હવે હોટસ્પોટ એટલે શું તો કે હોટસ્પોટ એટલે વધુ જૈવ વિવિધતા જૈવ વિવિધતા ધરાવતા વિસ્તાર કે જ્યાં ઝડપથી જાતિઓ લુપ્ત થતી હોય અથવા સંખ્યામાં ઘટાડો થાય સંખ્યામાં ઘટાડો થતો હોય તેવા વિસ્તારને હોટસ્પોટ કહેવાય તો જે તે સરકાર અથવા તો આયુષ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ વૈશ્વિક લેવલે આવો અભ્યાસ કરતી જ હોય નિયત સમયે તો આવી સંસ્થાઓ હોટસ્પોટને ઓળખે હોટસ્પોટ એટલે શું કે એવો વિસ્તાર કે જ્યાં જૈવતા વધારે હોય પણ ત્યાં જાતિઓ ઝડપથી લુપ્ત થતી હોય અથવા તો જાતિઓની સંખ્યામાં ઘટાડો થતો હોય આવો જે વિસ્તાર છે એને હોટસ્પોટ કહેવાય તો ધારો કે આયુસીએન પબ્લિશ કરે કે આ જગ્યાએ હોટસ્પોટ છે કોઈ ભારતમાં પછી ભારત સરકાર છે એને ખ્યાલ આવે તો સરકાર છે એ પછી આવા પગલાઓ લઈ શકે ન નવસ્તન સંરક્ષણ કે સ્વસ્તન સંરક્ષણ દુનિયાની અંદર મિત્રો હોટસ્પોટની સંખ્યા અત્યાર સુધી પચીસ હતી અને છેલ્લા ખૂબ જ થોડાક સમયમાં નવ જેવા નવા હોટસ્પોટ ઉમેરાયા એટલે હાલમાં હોટસ્પોટની સંખ્યા ચોત્રીસ છે એટલે કે આ દુનિયાની અંદર ચોત્રીસ એવા વિસ્તાર છે કે જ્યાં વિપુલ પ્રમાણમાં જૈવિધતા જોવા મળે છે પરંતુ તેમાં ઘટાડો થઈ રહ્યો છે ભારતમાં નથી આવતું પણ આ લોકોએ જે ગણતરી કરી છે એમાં આખો પટ્ટો લઈ લીધો છે હું તમને સમજાવું તો આ ભારતનો નકશો હોય આ શ્રીલંકા તો આખે આખો જે આ મહારાષ્ટ્ર થી સ્ટાર્ટ થઈને છે આ સુધીનો આખો પટ્ટો જેને કહેવાય એક હોટસ્પોટ તરીકે એ તમે સાંભળેલું હોય તો એ પશ્ચિમ ઘાટ જેને કહેવાય કે ખૂબ જ જૈવતાથી સમૃદ્ધ વિસ્તાર છે બીજો ઇન્ડો બર્મા રિજિયન આ સાઈડ આવે હિમાલય રિજિયન આ સાઈડ આવે તો આ ત્રણ વિસ્તાર છે ભારતની અંદર હોટસ્પોટ કે જ્યાં વિપુલ પ્રમાણમાં જે વિવિધતા જોવા મળે છે પરંતુ તેમાં ઘટાડો થઈ રહ્યો છે તો આ બાબત આપણને સ્વસ્થાન કે સંરક્ષણ તરફ દોરી જાય બીજી એક બાબત છે સ્થાનિકતા આનો પણ અભ્યાસ કરવો જરૂરી છે સ્થાનિકતા એટલે શું જો સ્થાનિકતા એટલે એવી બાબત એવી બાબત પણ કેવી બાબત કે જો ચોક્કસ જાતિ ચોક્કસ જાતિ કોઈ ચોક્કસ વિસ્તારમાં જ જ ચોક્કસ વિસ્તારમાં રહેતી હોય અથવા તો જોવા મળતી હોય તો આ બાબતને સ્થાનિકતા કહેવાય સ્થાનિકતા એટલે કોઈ જાતિ કોઈ ચોક્કસ વિસ્તારમાં જોવા મળતી હોય તો આ બાબતને સ્થાનિકતા કહેવાય તો આનો આનો પણ આપણે ધ્યાન રાખવું જોઈએ સમજાવવું જોવો હું તમને વાત કરું ને તો ઓરિજિનલ વાત જ છે કે ગોવા જે છે ને ગોવાની આસપાસનો જે વિસ્તાર છે ને ત્યાં અમુક પ્રકારના પક્ષીઓની જાતિઓ સ્થાનિકતા દર્શાવે છે એટલે કે અમુક પ્રકારના પક્ષીઓ છે ને ગોવાની આસપાસના રિજિયનમાં પ્રિય છે નાનો અમથો રિજિયન છે સ્થાનિકતાની શું કામ આપણે ધ્યાન રાખવું જોઈએ કે ધારો કે એવું બને કે એ જે નાનો વિસ્તાર છે કે ત્યાં ચોક્કસ પ્રકારની જાતિ જોવા મળે છે બીજે ક્યાંય નથી જોવા મળતી હવે આ વિસ્તારમાં કાલ સવારે કઈ થાય જંગલમાં આગ લાગે કે કોઈ પણ વસ્તુ થાય તો તે જાતિ ઈમીડિયેટલી લુપ્ત થાય એટલે સ્થાનિકતા કઈ કઈ જગ્યાએ જોવા મળે છે કઈ જાતિઓમાં જોવા મળે છે આ બાબતનો પણ અભ્યાસ હોવો જોઈએ એટલે હોટસ્પોટ અને સ્થાનિકતાનો અભ્યાસ આપણે સતત હોવો જ જોઈએ એનું મૂલ્યાંકન સતત યોગ્ય સમયે થવું જ જોઈએ જેથી આપણને ક્યાં સ્વસ્થાન કે 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 નવસ્થાન એપ્લાય કરવું ખબર પડે ખ્યાલ આવે છે ગોવાની આસપાસના વિસ્તારમાં પક્ષીઓની અમુક જાતિઓ સ્થાનિકતા દર્શાવે છે અને આ વિસ્તારમાં જંગલો કપાઈ રહ્યા છે કે એક્સ વાય જેટ કોઈ પણ વસ્તુ તો આપણને સીધો ખ્યાલ આવે કે ના હવે તો આ જાતિ કે જે સ્થાનિકતા દર્શાવે છે તે સો ટકા લુપ્ત થવાની શક્યતા છે તો અહીંયા આપણે કંઈક પ્રયોજન કરવું પડે ચાલો તો આ અભ્યાસ આપણને ક્યાં સ્વસ્થાન અને ક્યાં નવસ્થાન એપ્લાય કરવું એની માહિતી આપે છે આગળ જોઈએ હવે સ્વસ્થાન મીન્સ કે જે તે સ્થાને જ આપણે એને સંરક્ષિત કરીએ છીએ જે ત્રણ રીતે કરી શકાય અભ્યારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત પ્રદેશ ભારતની અંદર હાલની તારીખમાં ચારસો અડતાલીસ અભયારણ્ય છે રાષ્ટ્રીય ઉદ્યાન નેવું છે અને જૈવ આરક્ષિત પ્રદેશ ચૌદ છે હવે થોડીક માહિતી લઈએ તમે આમ તો કદાચ જૂના ધોરણોની અંદર દસમામાં નવમાં કોઈ જગ્યાએ એ ભણી ગયા હોય હવે અભયારણ્ય છે તો સપોઝ કે એક જંગલ છે તો એની ફરતે આપણે સુરક્ષિત વાળ બનાવી અને આટલો વિસ્તાર છે અભયારણ્ય થઈ ગયો હવે અભયારણ્ય જે છે ને એની અંદર અને રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એની અંદર ડિફરન્સ શું છે તો કે અભયારણ્ય જે છે એની અંદર અમુક પ્રકારની માનવ પ્રવૃત્તિઓ કરવા દેવામાં આવે માનવ પ્રવૃત્તિ અથવા તો પ્રવાસ કરવા દેવામાં આવે આપણે ત્યાં જવું હોય તો જઈ શકાય અભયારણ્યમાં જઈ શકાય અમુક પ્રકારની માનવ પ્રવૃત્તિઓ જેમ કે ખેતીવાડી હોઈ શકે પશુપાલન માટે એને આપણે પશુઓને ચરાવા લઈ જઈ શકાય એવા પ્રકારની એક્ટિવિટીઓ શક્ય છે અભયારણ્યમાં જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન છે ને એની અંદર કાયદાકીય રીતે જેને કહેવાય કે કોઈ પણ પ્રકારની માનવ પ્રવૃત્તિ કરી શકાતી નથી હવે વસ્તુ આવી થઈ જે વિદ્વાન છે ને આવું વિચાર્યું કે જો આપણે અભયારણ્ય બનાવીએ સુરક્ષા માટે તો આજે દરેક લોકો જે છે ને એ પર્યાવરણને સમજતા નથી કે આપણે સહેજ પણ જો છૂટ આપીએ છીએ માનવ પ્રવૃત્તિની પ્રવાસની તો પણ તે લોકો શિકાર કરે છે અથવા તો તેઓની માનવ પ્રવૃત્તિ જે છે તે ત્યાં રહેતા સજીવો માટે નુકસાનકારક સાબિત થાય છે તો પછી જૈવ વિવિધતા માટે ઈ ખતરા રૂપ જ કહેવાય આપણે સહેજ છૂટ આપીએ છીએ તો લોકો સમજતા નથી હવે રાષ્ટ્રીય ઉદ્યાનમાં જરાય છૂટ નથી આપવામાં આવતી તો વિદ્વાનો એવું માને છે કે જે નવી પેઢીના બાળકો છે આજે જો આપણે દરેક દરેક સ્થાન છે રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઘોષિત કરી દઈ તો એની અંદર કોઈને જવાની પરવાનગી નથી એક્સેપ્ટ સરકારી માણસો હોય કે વન ખાતું છે વૈજ્ઞાનિકો છે એના સિવાય સામાન્ય લોકોને અહીંયા ફરવા જવાની કે કોઈ છૂટ નથી તો વિદ્વાનો એવું માને છે કે જો બધા જ ક્ષેત્રને રાષ્ટ્રીય ઉદ્યાનમાં આપણે કન્વર્ટ કરીએ તો જે નવી પેઢી છે જે નવા બાળકો છે એને આ વસ્તુ શું છે અથવા તો એની અંદર કયા પ્રકારના સજીવ જાણે તો ઈ એના વિશે વિચારે આ જે બાળક છે એને જો તમે કહો કે બેટા આને જંગલ કહેવાય આ સિંહ છે આ અભયારણ્ય છે આમ છે તેમ છે તો એના માનસની અંદર ચિત્ર છે એ એક ઉત્પન્ન થાય એને સમજ આવે જે એને સંરક્ષણ વિશેની સમજ આવે એટલે આમાં તકલીફ એવી હતી આમાં તકલીફ આવી છે તો આ બંનેનું કોમ્બિનેશન કે વિશ્વ લેવલ એવો વિચાર લગભગ ઓગણીસો ને સિત્તેર એકોતેર ની અંદર આવ્યો કે આપણે રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય એમ બંનેના લક્ષણ હોય એવું કંઈક આરક્ષણ આપણે એપ્લાય કરીએ જેને જૈવ આરક્ષિત પ્રદેશ કહેવાય તો સપોઝ કે આ અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન છે તો રાષ્ટ્રીય ઉદ્યાનમાં તો મનાઈ છે આમાં જવાની છૂટ છે તો આ શું છે તો કે આ છે આ બે નું કોમ્બિનેશન છે સમજીએ તમે કદાચ આવું ભણેલા હોય જૈવ આરક્ષિત પ્રદેશ છે ને એમાં આવી રીતના સ્તર હોય આખો વિસ્તાર હવે એમાં જે આ વચ્ચેનો વિસ્તાર છે ને એને નાભી પ્રદેશ કહેવાય નાભી પ્રદેશમાં કોઈને જવાની છૂટ ન હોય મીન્સ કે આ થઈ ગયું કોના જેવું રાષ્ટ્રીય ઉદ્યાન જેવું કે જ્યાં જૈવ વિવિધતા વિપુલ પ્રમાણમાં છે અથવા તો હું કહી દઉં કે ધારો કે સિંહના સંરક્ષણ માટેની વાત કરતા હોય તો આ એટલો વિસ્તાર છે કે જ્યાં મેક્સિમમ એમાઉન્ટમાં સિંહ જોવા મળે તો ત્યાં જવાની કોઈને છૂટ નથી રેડી બીજું એનો મિનિંગ એવો નથી કે અહીંયા કઈ સિંહ નથી જોવા મળતા મળે જ છે અહીંયા મેક્સિમમ એમાઉન્ટમાં એટલે અહીંયા કોઈને જવાની છૂટ નથી આને નાભી પ્રદેશ કહેવાય પછી આ છે બફર વિસ્તાર અને આ છે સંક્રાંતિ પ્રદેશ હવે સંક્રાંતિ પ્રદેશ હોય ને ત્યાં માનવ પ્રવૃત્તિઓની છૂટ છે અહીંયા આપણે માનવ પ્રવૃત્તિ કરી શકીએ એટલે આ કોના જેવો વિસ્તાર થયો અભયારણ્ય જેવું કે તમે ખેતીવાડી કરી શકો હોટલ ખોલી શકો રેસ્ટોરન્ટ ખોલી શકો માનવ પ્રવૃત્તિ શકીએ છે જ્યારે બફર વિસ્તાર જે છે ને ત્યાં કાયદાઓને સાથે રાખીને નિયમો પાડીને ત્યાંથી આપણે પ્રવાસ કરી શકાય આ રસ્તો મેં કાઢ્યો છે તો કાયદાને અનુસરીને નિયમોનું પાલન કરીને તમે આવી રીતનો જે રસ્તો નીકળતો હોય તો એમાંથી તમે જઈ શકો બફર વિસ્તારમાંથી પ્લસ અભ્યાસ હેતુસર પ્રવાસ થઈ શકે કે કોલેજની અંદર કોઈ ધારો કે બોટની વિષય છે તો કોઈ ચોક્કસ પ્રકારની વનસ્પતિઓનું કલેક્શન હોય કે કોઈ પણ વસ્તુ હોય કે જુલોજી માટે કોઈ પણ વસ્તુ છે તો એવા પ્રવાસ થઈ શકે વૈજ્ઞાનિકો છે કે વન ખાતું છે તો એને તો વન ખાતાને તો પરમિશન હોય એને જ બધું સંરક્ષણ કરવાનું છે તો વૈજ્ઞાનિકો પણ જેને કહેવાય કે યોગ્ય પરમિશન સાથે જઈ શકે તો સ્વસ્થાન જૈવ આરક્ષિત પ્રદેશની અંદર આવી રીતના ત્રણ વિસ્તાર છે કે જે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન બંનેને આવરે છે જેથી બંને વસ્તુ જે છે એ એપ્લાય થાય કે તમે આ બાજુ ચોક્કસ સુરક્ષા પણ જેને કહેવાય જળવાય છે અને બીજી બાજુએ લોકો પણ જઈ શકે છે લોકો પણ નેચર શું છે પર્યાવરણ શું છે એને સમજી શકે છે તો આ છે જૈવ આરક્ષિત વિસ્તાર તો આપણે જોયું કે હોટસ્પોટ શું છે એનો અભ્યાસ શા માટે કરવો જોઈએ સ્થાનિકતા શું છે એનો અભ્યાસ શા માટે કરવો જોઈએ જેટલા પણ હોટસ્પોટ છે મિત્રો એનો જો તમે જમીન વિસ્તાર જોવો તો એ લેસ દેન ટુ છે એટલે કે બહુ ઓછા જમીન વિસ્તારની અંદર વધુ જૈવિકતા સમાયેલી છે આનો મિનિંગ એવો થાય હવે ભારતની જો વાત કરીએ ને તો આપણી સંસ્કૃતિ આપણી સંસ્કૃતિ જે છે તે ક્યાંક ને ક્યાંક કોઈક રીતે વનસ્પતિઓ પ્રાણીઓ એની સાથે સંકળાયેલી છે આપણા ઘણા બધા પ્રકારના ધર્મની અંદર

અથવા તો ત્યાં જોવા મળતા જૈવ વિવિધતા એટલે કે વનસ્પતિઓને કે પ્રાણીઓને ઈશ્વર સમકક્ષ માને છે અથવા તો એનું પૂજન કરે છે અથવા એનું ધાર્મિક રીતે ખૂબ જ મહત્વ છે હવે આવા જે વિસ્તાર છે ને મિત્રો એ કુદરતી રીતે મીન્સ કે સરકારશ્રીના બાહ્ય પ્રયોજન વિના પણ સંરક્ષિત છે હું તમને એક્ઝામ્પલ આપું તો કે મેઘાલય છે મેઘાલય એની અંદર ખાસી અને ટેકરીઓ છે હિલ્સ ત્યાં જોવા મળતું જે જંગલ છે કે 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 તેની ત્યાં રહેતા આસપાસના લોકો તહેવારે કોઈ નિયત સમયે ત્યાં રહેલા વૃક્ષો જે છે એનું પૂજન કરે છે આવી જ બાબત હું તમને કહું તો અરવલ્લીની પર્વતમાળાઓ છે રાજસ્થાનમાં ત્યાં પણ ચોક્કસ સ્થાનિક સમુદાય છે એ ચોક્કસ વિસ્તારમાં

આવો જે વિસ્તાર છે ને એને પવિત્ર ઉપવન તરીકે ઓળખવામાં આવે છે ઇંગ્લિશમાં આપણે તરીકે ઓળખીએ હવે આ જગ્યાએ તમે અહીંયા ઝાડ તોડવા જાઓ કે શિકાર કરવા જાઓ તો ત્યાં રહેલા જે સ્થાનિક લોકો છે એ જ તમને આવી પ્રવૃત્તિઓ કરવા ન અને એટલા માટે જ આજે ઘણા બધા ટેક્સ્ટબુક આપણને કહીએ છે કે મેઘાલયની અંદર ઘણા બધા એવા વૃક્ષો દુર્લભ જાતિઓ કે જે બીજે ક્યાંય નથી જોવા મળતી પણ હજી આ જે રિજિયન છે કે જે પવિત્ર ઉપવન તરીકે ઓળખાય છે કે જ્યાંના સ્થાનિક લોકો જેને કહેવાય કે કોઈને આવી પ્રવૃત્તિઓ માટે એલાઉડ નથી કરતા એટલા માટે હજી ઘણી બધી દુર્લભ વનસ્પતિઓની જાતિઓ આ વિસ્તારમાં આપણને જોવા મળે છે તો આ એક પ્રકારનું સ્વસ્થાન સંરક્ષણ કહી શકાય પરંતુ અલગ દ્રષ્ટિએ પવિત્ર ઉપવન છે એ એક પ્રકારનું સ્વસ્થ સંરક્ષણ જ થયું પણ એનું જે વાત છે એ કંઈક અલગ છે તો આ વાત થઈ સ્વસ્થ સંરક્ષણની હું તમને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરું તો હોટસ્પોટ શું છે એની સંખ્યા આવી રીતે ખ્યાલ હોવો જોઈએ પચીસ પ્લસ નવ બરાબર ચોત્રીસ છેલ્લા સમયમાં નવ ઉમેરાણા ભારતમાં ત્રણ કઈ જગ્યાએ સ્થાનિકતાનો મિનિંગ શું થાય હોટસ્પોટનો મિનિંગ શું થાય અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન જેવા રક્ષિત પ્રદેશની ખાસ સંખ્યા શું થાય હવે ચર્ચા કરીએ નવ સ્થાન આપણે જે વાત એમ કે કોઈ નવા સ્થાને સંરક્ષણ કરવું ખૂબ જ ડેન્જર પરિસ્થિતિ છે તો એવા કિસ્સામાં જે તે સ્થાને કોઈ જાતિ વનસ્પતિ હોય કે પ્રાણી હોય તેને ત્યાંથી લઈને કોઈ નવા સ્થાનોમાં મૂકીને તેનું સંરક્ષણ કરવામાં આવે પ્રાણી ઉદ્યાન વનસ્પતિ ઉદ્યાન વન્યજીવ સફારી ઉદ્યાન ખાસ ધ્યાન રાખજો મિત્રો તો પ્રાણી ઉદ્યાન જે છે પ્રાણી સંગ્રહાલય તો એક પ્રકારનું નવસ્થાન સંરક્ષણ કહેવાય કે સિંહ છે એ પચાસ હજારમાંથી પાંચસો થઈ ગયા હોય તો પાંચસો સિંહને ખસેડીને રાજકોટનું જે પ્રાણી ઉદ્યાન હોય કે જુનાગઢનું હોય કે કોઈ અન્ય વિસ્તારનું હોય એમાં ટ્રાન્સફર કરવામાં આવે એવી રીતે વનસ્પતિ જાતિ માટે વનસ્પતિ ઉદ્યાન વનસ્પતિ સફારી ઉદ્યાન તમારામાંથી ઘણા બધા મિત્રો સફારીની મુલાકાતે ગયા હોય તો જનરલી સફારી ઉદ્યાન આપણને અભયારણ્ય જેવું લાગે બીજું સફારી ઉદ્યાન છે એટલે આપણા મગજમાં ઘણી વખત વિદ્યાર્થીઓને એમ થાય કે સફારી ઉદ્યાન છે ને એ તો આપણે કુદરતી રીતે ગીરની આસપાસના વિસ્તારમાં સફારી ઉદ્યાન કર્યું છે એટલે આપણે એવું સમજીએ પણ સફારી ઉદ્યાન રાજકોટમાં પણ કરી શકાય કોઈ પણ સ્થાને કરી શકાય પણ સફારી ઉદ્યાન છે એ નવસ્થાનમાં આવે ઉપરાંત વનસ્પતિઓ પ્રાણીઓ જે છે એના બીજ સાચવવા બીજ બેંક જેને બીજ બેંક તરીકે ઓળખવામાં આવે છે બીજ બેંક અથવા તો જન્યુ બેંક કે જેની અંદર માઇનસ છન્નું ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રવાહી નાઇટ્રોજનમાં સાચવવામાં આવે છે જરૂર પડીએ બીજ બેંકમાંથી કે જન્યુ બેંક જે છે એમાંથી જનીઓ કે બીજનો ઉપયોગ કરીને જે તે વનસ્પતિ કે પ્રાણીઓ જે છે એનું સંકરણ આપણે કરાવી શકીએ જેટલી પણ પાકની વેરાયટી હોય સંકર જાત હોય કે જંગલી પાક હોય એના બીજ સરકારશ્રી દ્વારા પણ બીજ બેંકની અંદર જેને કહેવાય સંગ્રહિત જોઈ ધારો કે કોઈ રોગ આવે છે કે મોટા પ્રમાણમાં યુદ્ધ થાય છે બધું પાયમાલ થાય છે તો આની અંદર સાચવેલા બીજ જે છે એના થકી જાતિઓ છે એ પાછી ખેડૂતને આપી શકાય પાછું એનું પુનઃ વાવેતર થઈ શકે તો ક્રાયોપ્રિઝર્વેશન અથવા તો શીત સંગ્રહ શીત જાળવણી એટલે માઇનસ એકસો છન્નું ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રવાહી નાઇટ્રોજનમાં જન્યો અથવા તો બીજ જે છે એની જાળવણી કરવી કે જે ભવિષ્યમાં આપણને કોઈ રીતે ઉપયોગી થઈ શકે ધારો કે સાવ લુપ્ત થઈ જાય તો પણ આપણી પાસે સંગ્રહિત બીજ કે જન્યુ થ્રુ પણ આપણે એનું ફલન કે સંક્રમણ કરીને આપણે એને જે તે જાતિ છે જાત છે એને પાછી પ્રાપ્ત કરી શકાય ત્યારબાદ વનસ્પતિ પેશી સંવર્ધન ટેકનિક આ બહુ મહત્વનું છે આપણે ભણી ગયા કે વર્ધનશીલ પેશીનો ટુકડો લઈને નવી જાત વિકસાવી તો વર્ધનશીલ વનસ્પતિ પેશી સંવર્ધન ટેકનિક પણ નવસ્થાન સંરક્ષણ છે એનું એક ઉદાહરણ છે તો ઓફ મિત્રો કોણ કોણ આવે એ ખાસ ધ્યાન રાખવું પછી વનસ્પતિ સંગ્રહાલય છે એ નવસ્થાનમાં ન આવે નીટમાં પૂછાયેલો ફેરવેલો ક્વેશ્ચન વનસ્પતિ ઉદ્યાન આવે આની આકડાકીય માહિતી આ ખાસ ધ્યાન રહેવું જોઈએ પવિત્ર ઉપવન શું છે અને એના ઉદાહરણ સ્થાનિકતા કોને કહેવાય હોટસ્પોટ આની સંખ્યા ચાલો આગળ આપણે સમજીએ હવે આગળ આપણે મિત્રો જોઈએ તો જૈવિકતાનું સંરક્ષણ કેમ કરાય જોયું હવે જૈવિકતાનું સંરક્ષણ કરવું ને ટેક્સ્ટબુકમાં બહુ મસ્ત શબ્દ છે કે જૈવ વિતાના સંરક્ષણને કોઈ ચોક્કસ રાજકીય સીમાઓ કે ભૌતિક સીમાઓ હોતી નથી એટલે કે જૈવિકતાનું સંરક્ષણ ખાલી ભારત જ કરવું જોઈએ કે ખાલી આ દેશે જ કરવું જોઈએ એવું નથી આજે દરેક દેશનું દરેક મનુષ્ય જે છે એનું એક કર્તવ્ય છે કે પૃથ્વી ઉપર જે જૈવ જોવા મળે છે એનું સંરક્ષણ થવું જોઈએ તો આ બાબતને લઈને વૈશ્વિક લેવલે ઘણા બધા સંમેલનો થયા છે જેમાંના બે સંમેલન ની માહિતી આપણને ટેક્સબુકમાં આપી છે તો ઓગણીસો રિયોડી બ્રાઝિલની અંદર જેને કહેવાય એક સંમેલન થયું સંમેલનનું નામ છે પૃથ્વી પરિષદ ધ અર્થ સમિટ તો જેની અંદર ઘણા બધા દેશો જે છે એના વ્યક્તિઓ ભેગા થયા હોય અને દરેક દેશને સંબોધીને જેને કહેવાય કે એવો એક સંદેશો આપવામાં આવ્યો કે જે પણ અત્યારે જૈવિધતા છે એનું સંરક્ષણ આવી રીતે કરવું આવા પગલાઓ લેવા જોઈએ આપણે પોઈન્ટ્સ નથી આપ્યા કે શું નક્કી કર્યું અને દરેક દેશ છે એને શું આદેશ આપવામાં આવ્યા પણ જૈવિધતા છે એનું સંરક્ષણ કરવું જોઈએ અને આપણે જે જૈવિકતા છે એમાંથી જે લાભો મેળવીએ છીએ આપણે જે ઉપયોગ કરીએ છીએ આ લાભ ખૂબ જ લાંબા સમય સુધી આપણને મળતા રહે એવી બાબતનું પ્રયોજન કરવામાં આવ્યું એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ કઈ સાલ સ્થાન પરિષદનું નામ શું છે ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદ બીજું આવું પરિષદ બીજું સંમેલન એક્ઝેટ આના દસ વર્ષ પછી બે હજાર બેની અંદર જોહાનિસબર્ગ દક્ષિણ આફ્રિકાનું શહેર એની અંદર જેને કહેવાય સંમેલન યોજવામાં આવ્યું આ હતું ધ અર્થ સમિટ આ છે વર્લ્ડ સમિટ વિશ્વ પરિષદ કે એકસો ને નેવ દેશોએ ભાગ લીધો અને એની અંદર એવા પ્રયોજન કરવામાં આવ્યા કે દરેક દેશ પોતાના સ્થાનિક સ્તરે જૈવ વિવિધતા જે ઘટે છે એનો જે દર છે એમાં જો ઘટાડો કરે કોઈ પણ દેશ સ્થાનિક સ્તરે વર્ક કરે એટલે કે ગુજરાતમાં ધ્યાન આપે મહારાષ્ટ્ર પછી કોઈ દરેક રાજ્ય હોય યુપી બિહાર આ છે તે છે તો એ સ્થાનિક સ્તરે જે જૈવ વિવિધતામાં ઘટાડો થાય છે એનો જે દર છે એમાં જો આપણે સ્થાનિક સ્તરે ઘટાડો કરીએ તો આખા ભારતમાં મીન્સ કે પ્રાદેશિક સ્તરે પણ ઘટાડો થાય અને દરેક દેશ આવું કદમ ભરે તો વિશ્વ ધોરણે વૈશ્વિક લેવલે જૈવ વિવિધતા જે છે એમાં જે ઘટાડો થઈ રહ્યો છે એનો જે દર છે એમાં આપણે ઘટાડો કરી શકીએ બે હજાર અને દસ સુધીમાં આ એની પ્રતિજ્ઞા હતી આ આખો એમ હતો તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ કઈ જગ્યાએ કેટલા દેશોએ ભાગ લીધો કઈ સાલ સુધી અને શું આ વસ્તુ ખૂબ જ મહત્ત્વની છે તો મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં